ડાંગ, પ્રકૃતિની સુંદરતા અને વનરાજીનો ભંડાર, સહ્યાદ્રીની ગોદમાં બસેલો ડાંગનો દરબાર. પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક સંપદાના વરદાનથી સજેલો ડાંગ વિસ્તાર, જેને ગુજરાતના સ્વર્ગની ઉપમા મળેલી છે, અને ગુજરાતના આ સ્વર્ગમાં વસતી આદિવાસી પ્રજા માટે પીવાના પાણીનું અમૃત છલકાવવાના નિર્ધારને રાજ્ય સરકારે પોતાની દૂરંદેશી ભરી પરિણામલક્ષી યોજનાઓ અને આયોજનબદ્ધ વ્યવસ્થાપન દ્વારા પરિપૂર્ણ કર્યો છે. આજે ડાંગ વિસ્તારના 52,085 ઘરોમાંથી 41,803 ઘર નળ જોડાણથી ઘરે બેઠા પાણીની સુવિધા મેળવવા સજ્જ છે. 7,092 ઘરોના કામો પ્રગતિમાં છે. 1,892 ઘરોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને 1,298 ઘરોના કામો સર્વે અને અંદાજો બનાવવાની કામગીરી હેઠળ છે. એટલું જ નહીં, અહીંના લોકોને પીવાના પાણી માટે કોઈ પણ હાલાકી ભોગવવી ન પડે તે માટે સરકાર દ્વારા રૂપિયા 34.83 કરોડના ખર્ચે કુલ 27 જૂથ યોજનાઓ હેઠળ 143.11 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 5.45 એમએલડી ક્ષમતાના 7 શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, 2.67 એમએલ ક્ષમતાના 251 ભૂગર્ભ ટાંકાઓ અને 1.12 એમએલ ક્ષમતાની કુલ 81 ઊંચી ટાંકીઓનું નિર્માણ કરવામાં આવેલ છે. પ્રાકૃતિક વિષમતાઓ વચ્ચે પણ હંમેશા હસતી રહેતી ડાંગની આદિવાસી પ્રજા માટે પાણીની સુવિધાનું આ સામ્રાજ્ય વધુ વિસ્તરે તે માટે સદાય સજાગ અને પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા વધુ એક ફળદાયી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘોષિત જળ જીવન મિશન થકી ઘર ઘરમાં નળથી જળ પહોંચાડવાના અભિયાનમાં ડાંગની સામેલગીરી, જે અંતર્ગત અંદાજિત રકમ રૂપિયા 122.19 કરોડની 5 જૂથ પાણી પુરવઠા યોજનાઓના પ્રથમ ભાગ રૂપે રૂપિયા 46.97 કરોડના કુલ 7 ચેક ડેમો તથા ઇનટેક સ્ટ્રક્ચરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. પૂર્ણા નદી આધારિત ઘાણા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂપિયા 13.10 કરોડના ખર્ચે આહવા તાલુકાના 9 ગામો માટે 2 ચેક ડેમ તથા ઇનટેક વેલની કામગીરી, ગીરા નદી આધારિત જામન્યામાળ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂપિયા 13.89 કરોડના ખર્ચે સુબીર તાલુકાના 7 ગામો માટે 2 ચેક ડેમ તથા ઇનટેક વેલની કામગીરી, પૂર્ણા નદી આધારિત પોલસમાળ સુધારણા યોજના હેઠળ રૂપિયા 7.53 કરોડના ખર્ચે સુબીર તાલુકાના 18 ગામો માટે 1 ચેક ડેમ તથા ઇનટેક વેલની કામગીરી, અંબિકા નદી આધારિત સાકર પાતર સુધારણા યોજના હેઠળ રૂપિયા 7.46 કરોડના ખર્ચે વઘઈ તાલુકાના 25 ગામો માટે 1 ચેક ડેમ તથા ઇનટેક વેલની કામગીરી, અને ખાપરી નદી આધારિત ઉમરપાડા સુધારણા યોજના હેઠળ રૂપિયા 4.99 કરોડના ખર્ચે આહવા તાલુકાના 10 ગામો માટે 1 ચેક ડેમ તથા ઇનટેક વેલની કામગીરી. આ યોજનાઓના ખાતમુહૂર્ત બાદ વહેલામાં વહેલી તકે આ કાર્યોની સમાપ્તિ થકી તેનો લાભ ડાંગની પ્રજાને બને તેટલો જલ્દી મળે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિભર્યા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તેનું ત્વરિત અમલીકરણ કરવા સજ્જ છે. આ તમામ કાર્યો પૂર્ણ થવાથી આહવા, સુબીર અને વઘઈ તાલુકાના 69 ગામોની 48,359 લોકોની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. આ યોજનાઓ થકી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચશે અને પ્રજાની હાલાકીનો અંત આવશે. પરંતુ પ્રજાને મળેલી આ સુવિધાઓની સાથે પ્રજાને પોતાની જવાબદારીનું પણ ભાન રહે તે માટે સરકાર સજાગ છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે, અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે.
ઘરે ઘરે તૃપ્તિ અને સંતોષની સરવાણી. ડાંગ લખી રહ્યું છે સફળતાની નવી કહાણી.